नमस्कार मित्रों, मायसेल्फ केतन चोटलिया। आ वीडियो में आप डिस्कस करवाना छे एक्सेल ना अमुक अमुक फॉर्म्यूला अने एक्सेल नी अमुक अमुक टूल्स। यस, आज थी आप एक्सेल ना फॉर्म्यूला अने टूल विषे एक नवी सीरीज चालू करीए छे। तो आज आप रहे भाग वन, सेम सीरीज आप आग चालू करेली एक्सेल नी टूल अने ट्रिप विषे, जे तमे जोया जशे वीडियो अने जोवाना बाकी होय तो ऑलरेडी आपणे एना त्रण वीडियो अत्यार सुधी में अपलोड करी चूक्या छीए, जे तमे जोजो। अने आपणे आवी रीते बन्ने सीरीज चालू राखीशुं, जेनी मददथी तमारुं काम घणुं खरुं ईजी थई शकशे। तो आजे आपणे डिस्कस करवाना छीए भाग एक, एक्सेलना फॉर्म्युला अने एक्सेलनी टूल्स। तो अहीं प्रथम आपणे डिस्कस करीशुं आजनी फॉर्म्युला नंबर वन, जेनुं नाम छे प्रॉपर। यस, नाम प्रमाणे तमने कंईक ख्याल आवी गयो, कंईक फेर वस्तु करवानी हशे, એ કંઈકની વાત આમાં હશે। જેમ કે નોર્મલી ઘણા લોકોને સ્મોલમાં લખવાની આદત હોય છે, યાની કે બીજી એબીસીડીમાં લખવાની આદત હોય છે, લોઅર કેસમાં લખવાની આદત હોય છે, જે ઘણીવાર આપણે અટવાડતી હોય છે। યસ, થાય છે ને એવું ઘણીવાર, તો આપણે એવું લાગે કે એ માણસને કેપ્સલોક સાથે દુશ્મની હશે। યસ, એવું જ કંઈક લાગતું હોય છે। અને હવે એ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીશું એક્સેલના એક ફોર્મ્યુલા પ્રોપરની મદદથી। માની લો તમારે કોઈ સેલમાં કંઈક આ ટાઈપનું લખાણ લખાઈ ગયું, વિરાટ કોહલી, જેમાં તમે જોઈ શકો છો બધું લખાણ તમને જોવા મળે છે સ્મોલમાં, યાની કે બીજી એબીસીડીમાં। તો અહીંયા હવે તમને જે સ્મોલમાં લખાણ જોવા મળે છે, અહીંયા તમને જે બીજી એબીસીડીમાં લખાણ જોવા મળે છે, આપણે એને કન્વર્ટ કરીશું, જે પહેલો અક્ષર છે એને કન્વર્ટ કરીશું કેપિટલ અક્ષરમાં ઇંગ્લિશના રૂલ્સ પ્રમાણે। તો એના માટે હું અત્યારે સેલ પર ડબલ ક્લિક કરીને આવી રીતે કામકાજ કરવાનો નથી, જે આપણે નોર્મલી મેથડથી કરતા હોઈએ છીએ, પણ અહીંયા હું વાપરીશ એક ફોર્મ્યુલા જેની મદદથી તમે ડાયરેક્ટ કોઈ બી શબ્દનો પહેલો અક્ષર તમે કેપિટલ કરી શકો છો ઇંગ્લિશના રૂલ્સ પ્રમાણે। તો એ ફોર્મ્યુલાનું નામ છે પ્રોપર, તો એના માટે તમારે લખવાનું રહેશે બરાબર, પછી લખવાનું રહેશે PROPER। તમે જોઈ શકો છો નીચે પણ તમને હિન્ટ માટે સ્પેલિંગ જોવા મળે છે। હવે આપણે કાઉસ કરીશું અને જે વર્ડને તમારે કન્વર્ટ કરવાનું હોય એને સિલેક્ટ કરીશું, કાઉસ પૂરો, એન્ટર મારીશું। યસ, તો તમને અહીંયા જોવા મળે છે વિરાટ કોહલી જે આપણું લખેલું હતું સ્મોલમાં એ અત્યારે કન્વર્ટ થઈ ગયું છે પહેલી એબીસીડી પ્રમાણે, જે નોર્મલી ઇંગ્લિશના રૂલ પ્રમાણે હોય છે ફર્સ્ટ અક્ષર કેપિટલ, જે અત્યારે તમે જોઈ શકો છો। અહીંયા તમને હું ઝૂમ કરીને બતાવી દઉં જેથી તમને ખ્યાલ આવે, અહીંયા તમે જોઈ શકો છો આપણું ઓરિજિનલ પ્રોપર ફોર્મેટ ઇંગ્લિશ પ્રમાણે આવી ગયું છે। યસ, તો આ રીતે તમે પ્રોપર ટેક્સ્ટની મદદથી, પ્રોપર ફોર્મ્યુલાની મદદથી કંઈક આવી રીતે તમે કામકાજ કરી શકો છો। હવે અહીં આપણે પ્રોપર ફોર્મ્યુલાને થોડી ડિટેલમાં સમજીએ, તો એના માટે ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા હું લખું છું વિરાટ કોહલી અને અહીંયા હું લખું છું કેપિટલ અક્ષરમાં ક્રિકેટર, જે તમે જોઈ રહ્યા છો। હવે અહીંયા હું એપ્લાય કરીશ આપણી પ્રોપર ફોર્મ્યુલા, કાઉસમાં ટેક્સ્ટ સિલેક્ટ કરીશ, કાઉસ પૂરો કરીને એન્ટર પ્રેસ કરીશ। તમે જોઈ શકો છો અહીંયા તમને આઉટપુટમાં કંઈક આ રીતે જોવા મળે છે, મતલબમાં પ્રોપર ફોર્મ્યુલાની મદદથી કોઈ બી તમે ટેક્સ્ટ સિલેક્ટ કરો, ઓનલી તેમાં એ શબ્દનો પહેલો અક્ષર જ કેપિટલ થશે। જો એ અક્ષરમાં બધા અક્ષર કેપિટલ હશે તો ઇંગ્લિશના પ્રોપર રૂલ પ્રમાણે તમને પહેલો અક્ષર કેપિટલ કરીને આપશે, બાકી બધા અક્ષર તમને કરી દેશે સ્મોલ, જે તમે અહીંયા ક્રિકેટર શબ્દ પરથી જોઈ શકો છો। હજુ થોડું ડિટેલમાં જઈએ, માની લો હું લખાણ લખું છું કંઈક આ રીતે અનુષ્કા અને સ્પેસ છોડું 4-5 અને હવે હું લખું છું શર્મા, અને આનો આપણે પ્રોપર ફોર્મેટ જોઈએ બરાબર, PROPER, કાઉસમાં આપણે સિલેક્ટ કરીએ ટેક્સ્ટને, કાઉસ પૂરો કરીએ, તો તમે જોઈ શકો છો અહીંયા તમને અનુષ્કા શર્મા પહેલો અક્ષર તમને ઇંગ્લિશના ફોર્મેટ પ્રમાણે પહેલો અક્ષર કેપિટલ જોવા મળશે, પણ સ્પેસ તમારી જેટલી છે એ પ્રમાણે જ આવશે। યસ, તો પ્રોપર ફોર્મેટથી સ્પેસનો અવગણના થતી નથી, જેટલી તમારી સ્પેસ છોડેલી હોય એ પ્રમાણે તમને કટ્ટુકટ તમને સ્પેસ જોવા મળશે પ્રોપર ફોર્મ્યુલામાં। જો કદાચ તમે આખું લખાણ તમે કેપિટલમાં લખેલું હશે તો પણ કંઈક આ રીતે રિઝલ્ટ જોવા મળશે, જેમ કે અહીંયા હું લખું છું કેપિટલમાં સચિન આર તેંડુલકર, એનું પ્રોપર ફોર્મેટ આપણે જોઈએ બરાબર, પ્રોપર
टेक्स्ट ने सिलेक्ट करो, काउस पूरो करीने प्रेस करीस एंटर। तमे जोई शको छो अहींया इंग्लिश ना फॉर्मेट प्रमाणे जेटला भी अक्षर पहला अक्षर छे ए बधा कैपिटल मां जोवा मळे छे। यस मित्रो, तो अहींया अलग-अलग मैं तमने चार ऑप्शन नी मदद थी प्रॉपर फॉर्म्युला समझावी जे तमने एक्सेल मां तमने घणी बधी काम मां आवशे। तो ज्यां जरूर पड़े ए प्रमाणे तमे आपणी वन लाइनर फॉर्म्युला प्रॉपर तमे वापरी शको छो जे तमारा काम ने बनावशे सरळ। तो आवी ज कंईक बीजी टूल विशे डिस्कस करिए। तो मित्रों, हवे आ पाठ में आपणे एक्सेल ना एक पावरफुल एवा टूल विषे डिस्कस करीशुं जेनुं नाम छे ड्रॉपडाउन मेनू। यस, जे बहु ज कामनो टॉपिक छे जे तमारो प्रॉब्लम घणा खरा सॉल्व करशे, खास करीने ज्यारे तमारे डुप्लिकेशननो कामकाज करवानो होय, खास करीने तमारे वारंवार कोई एक ने एक डेटा एंटर करवानो होय त्यारे तमारी घणी खरी मिस्टेक अवॉइड करशे आ टूल जे शीखीशुं आपणे। कंईक आ रीते तमे जोई शको छो, अत्यारे तमने स्क्रीन पर एक शीट देखाई रही छे जेमां राइट साइडमां एक डिग्री करीने एक टेबल बनावेलू छे जेमां तमने अलग अलग चार डिग्री जोवा मळे छे। एंजीनियरिंगनी छे, डेंटिस्टनी छे, MBBS અને સોફ્ટવેર એન્જિનિયર, આવી રીતે ચાર ડિગ્રી તમને જોવા મળે છે। અને ડાબી બાજુ તમને એક ટેબલ જોવા મળે છે જેમાં અલગ અલગ 10 સ્ટુડન્ટનું લિસ્ટ છે, 10 સ્ટુડન્ટના નામ લખેલા છે। અને સામેની બાજુ ડિગ્રીની કોલમ બાકી છે, તે આપણે ડિગ્રી ફિલઅપ કરવાની છે રાઈટ સાઈડના ટેબલમાંથી જોઈને। પણ જો એ ડિગ્રીને તમારે અહીંથી જોઈ જોઈને લખવાનું આવે તો તમારો ઘણો ટાઈમ તમારો વેસ્ટ જશે, અથવા તો કદાચ એવું બની શકે તમે જોઈ જોઈને લખતા હોય અને તમારે કોઈ સ્પેલિંગમાં મિસ્ટેક થઈ શકે। તો આવી તમારે મિસ્ટેક અવોઈડ કરવાની છે અને આ કામ તમારું ઇઝી કરી આપશે એક્સેલમાં, જેમાં તમારે સિમ્પલી જે જગ્યા પર તમારે ડેટા એન્ટર કરવાના હોય તેનું સિલેક્શન કરવાનું રહેશે। જેમ કે અત્યારે હું જે અમારી ડિગ્રી એન્ટર કરવાની છે 10 સ્ટુડન્ટની બાજુમાં જે ડિગ્રીનો કોલમ છે તેને મેં અત્યારે સિલેક્ટ કરેલું છે। ત્યારબાદ હું સિલેક્ટ કરીશ ડેટા ઓપ્શનને અને ડેટા ઓપ્શનમાં સિલેક્ટ કરીશ ડેટા વેલિડેશન, ત્યાં ક્લિક કરીશ ડેટા વેલિડેશન। તમને એક પોપઅપ મેનુ જોવા મળશે જે અહીંયા તમને દેખાઈ રહ્યું છે, ડેટા વેલિડેશન નામનું તમને પોપઅપ મેનુ જોવા મળે છે જેમાં તમને ત્રણ ઓપ્શન જોવા મળે છે, સેટિંગ, ઇનપુટ મેસેજ એન્ડ એરર એલર્ટ। યસ મિત્રો, તો અહીંયા તમને એક સવાલ થાય, અહીંયા ડેટા વેલિડેશન ઉપયોગ કરવાનું કારણ શું? તો યસ, તો તમે આવું પણ કંઈક સમજી શકો, અહીંયા જે આપણે 10 સ્ટુડન્ટની સામે જે ડિગ્રી એન્ટર કરવાની છે એ વન ટાઈપ ઓફ ડેટા વેલિડેશન જ છે। યસ, અહીંયા તમારે ડિગ્રી એન્ટર કરવાની તો છે, પણ કઈ ડિગ્રી એન્ટર કરવાની છે? જે અહીંયા તમને ચાર ડિગ્રી તમને જોવા મળે છે એ ડિગ્રી તમારે એન્ટર કરવાની છે, મતલબમાં એ રિસ્ટ્રિક્શનવાળો પાર્ટ છે। ચાર ડિગ્રી સિવાયની કોઈ ડિગ્રી લેવાની ત્યાં પોસિબલ છે નહીં। તો અહીંયા તમે ડેટા વેલિડેશન આવી રીતે ઉપયોગ કરી શકશો અને ડેટા વેલિડેશનની મદદથી આપણે બનાવીશું ડ્રોપડાઉન મેનુ એક્સેલમાં, જે તમારા કામને બનાવશે સરળ, જે અત્યારે હું તમને બતાવશું કઈ રીતે આપણે કામકાજ કરવાનું છે। અહીંયા ત્રણ ઓપ્શનમાંથી આપણે ડ્રોપડાઉન મેનુ માટે ઉપયોગ કરીશું સેટિંગ નામના ઓપ્શનનો। તો હવે અહીંયા સેટિંગમાં તમે જોઈ શકો છો અલો ટેબમાં તમને જોવા મળે છે બાય ડિફોલ્ટ એની વેલ્યુ, ત્યાં આપણે સિલેક્ટ કરીશું લિસ્ટ, જે આપણો ચોથો ઓપ્શન છે। લિસ્ટ સિલેક્ટ થઈ જાય એટલે તમને અહીંયા જોવા મળશે સોર્સ। યસ, તો સોર્સ માટે તમારે જે ડેટા ઇન્સર્ટ કરાવવાનો છે, જે ડેટામાંથી તમારે ચોઇસ લેવાની હોય એ ડેટાને તમારે સોર્સમાં સિલેક્ટ કરવાનો રહેશે। તો અહીંયા જે મારી ચાર ડિગ્રી છે એને હું સિલેક્ટ કરીશ, જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સિલેક્ટ થઈ જાય પછી તમારો એનો સોર્સ તમને જોવા મળશે સોર્સ નામના સેલમાં। હવે આપણે પ્રેસ કરીશું ઓકે। તો અહીંયા તમે જોઈ શકો છો ડિગ્રીના જે આપણા અલગ અલગ 10 ઓપ્શન હતા ત્યાં તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળે છે। યસ, તો આ કન્સેપ્ટ હતો આપણો ડ્રોપડાઉન મેનુનો। તો મિત્રો, અહીંયા તમને ડ્રોપડાઉન મેનુ જોવા મળે છે। હવે તમને હું ડ્રોપડાઉન મેનુની મદદથી આપણે કઈ રીતે એન્ટર કરીશું એન્ટ્રી, તો એ તમને શો કરું છું। સિમ્પલી તમને બાજુના સેલમાં તમને જોવા મળશે કંઈક આ ટાઈપનું ચોરસ બોક્સ, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। જેમ કે અહીંયા હું ક્લિક કરીને તમને હું શો કરું છું, તો તમને અહીંયા જોવા મળશે આપણી ચાર ડિગ્રી જે આપણે એન્ટર કરવાની હતી। યસ, તો હવે તમારે સિમ્પલી અહીંયા કોઈ બી ડિગ્રી લાગુ પડતી હોય એ સિલેક્ટ કરવાની છે અને ક્લિક કરવાનું છે। તમે જોઈ શકશો તમને સેલમાં જોવા મળશે એ એન્ટ્રી। આવી રીતે વારાફરતે આપણે દસેય સેલમાં એન્ટ્રી એડ કરીએ। તો તમે જોઈ શકો છો સિમ્પલી આપણું કોઈ પણ જાતની એરર વગર આપણે આ કામકાજ કરી શકીએ છીએ, સ્પેલિંગ મિસ્ટેક વગર આ કામકાજ થઈ શકે છે જે તમારા કામને બનાવે છે સરળ। તો કંઈક આ ટાઈપનો ટૂલ છે એક્સેલમાં।
तो सीम्पली आ रीते तमारे बधा सेल पर क्लिक करवानो रहेशे अने तमे ड्रॉप डाउन मेनू मेळवी शकशो अने त्यां तमारे ओनली डिग्री सिलेक्ट करवानी छे। तो अहींया तमे जोई शको छो तमारो टाइम पण सेव थशे अने कोई जातनी एरर आवानी तमारे कोई संभावना नथी। आवा तमे गम्मे एटला तमे ड्रॉप डाउन मेनू एक्सेल में बनाई शको छो। सेम आवो हजे आपणे ड्रॉप डाउन मेनू बनावीए जेना माटे अहीं अत्यारे एड करू छू स्टैंडर्ड मानी लो मारे स्टूडेंट नी बाजू में एड करवू छे स्टैंडर्ड नामनु डेटा वेलिडेशन। तो अहीं मैं हेडिंग आपी दीधुं स्टैंडर्ड। हवे सामे ऑटोमेटिक स्टैंडर्ड 9 स्टैंडर्ड 10 स्टैंडर्ड 11 अने स्टैंडर्ड 12 एवी रीते डेटा वेलिडेशन आवे। मारे एवं डेटा वेलिडेशन बनावू होय तो सीम्पल तमने प्रोसेस ख्याल ज छे पण तो भी तमने एकवार करीने बताऊं छूं जेथी तमने डेटा वेलिडेशननो कंसेप्ट ख्याल आवी जाय। तो सीम्पली फरीथी एज रीते आपणे जे पार्ट पर डेटा एंटर करवानो होय एने हुं सिलेक्ट करीश त्यारबाद डेटा वेलिडेशन सेटिंग नी अंदर लिस्ट अहीं हुं सोर्स में सिलेक्ट करीश जे मारे डेटा एंटर करावानो होय ते जेम के अहीं हुं सिलेक्ट करूँ छूँ 9, 10, 11, 12 वाळो डेटा सिलेक्शन थई जाय पछी आपणे प्रेस करीशुं ओके। अहीं तमने जोवा मळशे आपणो ड्रॉपडाउन मेनू बनी गयुं छे। तो आवी रीते सीम्पली तमे डेटा इन्सर्ट करी शकशो ड्रॉपडाउन मेनूनी मददथी जे अत्यारे तमने हुं करीने बतावी रह्यो छूँ। तो આવી રીતે કાંઈક ઓછા ટાઈમમાં તમે ઘણું બધું કામકાજ કરી શકો છો અને આ કન્સેપ્ટ આપણો છે ડ્રોપ ડાઉન મેનોનો જે આપણે બનાવ્યો ડેટા વેલિડેશનની મદદથી। તો મિત્રો અહીં તમે જોયું ડ્રોપ ડાઉન મેનોની મદદથી ઘણું બધું કામ આપણે ઈઝી કરી શકીએ છીએ। જ્યારે રિપીટેશનની વાત આવે જ્યારે કોઈ કામ પુનરાવર્તન થતું હોય ત્યારે સ્પેલિંગ મિસ્ટેક ઘણી બધી મિસ્ટેક તમારે અવોઇડ કરવી હોય ત્યારે તમે ડ્રોપ ડાઉન મેનોનો ઉપયોગ કરી શકો છો જેના માટે આપણે ઉપયોગ કર્યો ડેટાની અંદર ડેટા વેલિડેશનનો જે તમને ઘણું બધું કામ ઈઝી કરીને આપે છે। યસ, તો આવી રીતે આપણે આ વિડીયોમાં બે ટોપિક પર ડિસ્કસ કરી, એક ડિસ્કસ કરી પ્રોપર ફોર્મ્યુલાની અને બીજી ડિસ્કસ કરી આપણે ડેટા વેલિડેશન ટૂલ્સની। તો આવા જ વિડીયો આપણે બનતા રહેશે અને આવી જ કંઈક ડિસ્કસ કરતા રહેશું। મળીશું કંઈક આવા જ ટોપિક પર આવનારા વિડીયો પર। ખાસ આપણે બે અત્યારે સિરીઝ ચાલુ છે, એક છે એક્સેલની ટૂલ અને ટ્રીક વિશે અને બીજી સિરીઝ આપણે આજે ચાલુ કરી છે જે છે આપણા એક્સેલના ફોર્મ્યુલા, જે અલગ અલગ દર વખતે 10-10 મિનિટના વિડીયો આપણે અપલોડ કરતા રહેશું જેથી તમને વધુમાં માહિતી મળતી રહે। તો ખાસ વિડીયોને લાઈક કરો, મળીએ, આભાર, થેન્ક યુ।